જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત ઓનલાઈન એસજીઆઈએસ લેક્ચરમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈએ છીએ બાસ્પદ બણ અને સંખ્યાત્મક ગુણધર્મો અત્યાર સુધીના લેક્ચરમાં આપણે લોકોએ જે હેનરીનો નિયમ કે જ્યારે કોઈ વાયુ પદાર્થને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે એની દ્રાવ્યતા ઉપર કયા પરિબળો અસર કરે છે એની દ્રાવ્યતામાં શું ફેર પડે છે તે બધે જ ગુણધર્મો અને બધી જ વાત આપણે ચેક કરી સાંદ્રતાના નિયમો ભણ્યા સાંદ્રતાના એકમો ભણી લીધા હવે આ ચેપ્ટરનો સૌથી મહત્ત્વનો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક શરૂ થાય છે બાષ્પ દબાણ દબાણ અને સંખ્યાત્મક ગુણધર્મો તો પહેલી વાત આપણા માટે આવે છે કે એક સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું અને બીજું છે બાષ્પદ બાણ એનો પહેલો ગુણધર્મ છે સંખ્યાત્મક ગુણધર્મ ટોટલ ચાર છે જે આપણે આ લેક્ચર આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ બરાબર પણ બાષ્પદબાણ એટલે શું થાય એ પહેલો ગુણધર્મ છે તો પહેલાં તો આપણે એ ભણશું કે સંખ્યાત્મક ગુણધર્મ શીખવા માટે આપણને એક એક્ઝામ્પલ આપણી પાસે હોવું જોઈએ તેના માટે એક્ઝામ્પલ ત્યારે જ આવી શકે કે જ્યારે આપણને એકાદો ટોપિક ખબર હોય એટલા માટે સૌથી પહેલાં બાષ્પદબાણ એટલે શું એનો ઇન્ટ્રોડક્શન લેશું બાષ્પદબાણનો આખો ઇન્ટ્રોડક્શન મળી જાય આખી ખબર પડી જાય ત્યાર પછી આપણે સંખ્યાત્મક ગુણધર્મ વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને કયા કયા પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મ હોય એની અંદર શું ગણતરી થાય એ બધી આપણે ચર્ચાઓ આજે કરશું તો જોઈએ સૌથી પહેલો જ ગુણધર્મ છે બાષ્પ દબાણ બરાબર તો બાષ્પ દબાણ એટલે શું થાય આના વિશે થોડી ચર્ચા જોઈએ તો આનો મિનિંગ શું છે બાષ્પ દબાણ એટલે આપણને પહેલાં તો ખ્યાલ આવી ગયો કે બાષ્પ દબાણ શબ્દનો મિનિંગ જ એવો થાય કે બાષ્પનું દબાણ બરાબર છે બાષ્પનું દબાણ હવે આવું ક્યારે જોવાનું હોય તો ક્યારે ચેક કરવાનું હોય બાષ્પનું દબાણ અને કેવી રીતે એ આવી શકે તો બાષ્પ દબાણ એટલે જે બાષ્પનું દબાણ આપણે લખીએ છીએ એ કઈ બાષ્પનું દબાણ લખવાનું તો વિચારીએ કે કોઈ પણ એક પાત્ર છે આપણી પાસે બરાબર એ પાત્રમાં આપણે કોઈ પણ એક એ પાત્રની અંદર કોઈ પણ એક બાષ્પશીલ પ્રવાહી ભરેલું છે હવે પાછા નવા શબ્દો આવ્યા કે જે નવા જરાક તો દસમા ધોરણમાં તો આવી ગયા હોય પણ કદાચ યાદ ન હોય તો આપણે એના વિશે ચર્ચા પણ કરી લઈએ બાષ્પશીલ અને અબાષ્પશીલ આવા શબ્દો હવેથી આપણી પાસે આવશે બાષ્પશીલ એટલે કે જે ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામ્યા જે ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામ્યા અને અબાષ્પશીલ તો કે જેનું બાષ્પમાં રૂપાંતર ન થાય બરાબર છે જેનું બાષ્પમાં રૂપાંતર થતું હોય જે ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામતું હોય જે પ્રવાહી એને બાષ્પશીલ પ્રવાહી કહેવાય અને અબાષ્પશીલ એટલે જેનું ઝડપથી બાષ્પમાં રૂપાંતર થતું નથી એ આપણો અબાષ્પશીલ પદાર્થ છે તો બાષ્પશીલ અને જો બંનેના ઉદાહરણ લઈએ તો બાષ્પશીલ પદાર્થનું ઉદાહરણ છે સૌથી સારું ઉદાહરણ આપણી રેગ્યુલર લાઈફમાં જોતા હોય એ છે પેટ્રોલ પેટ્રોલ છે તમને ખ્યાલ છે કે એને આપણે જરાક સપાટી ઉપર નાખેલું હોય રેડેલું હોય થોડુંક ઢોળેલું હોય બરાબર છે તો ફટાફટ એ બાષ્પમાં રૂપાંતર પામે અને ઉડી જતું હોય છે જ્યારે આ ઉદાહરણ જોઈએ તો આપણી રેગ્યુલર લાઇફમાં જોવા મળતું તેલ બરાબર છે એનું કાંઈ ઝડપથી રૂપાંતર થતું નથી બરાબર એ બાષ્પમાં રૂપાંતર પામતું નથી એમને જ રહેતું હોય છે તો બાષ્પશીલ અને અબાષ્પશીલ હવે પેટ્રોલ વધુ બાષ્પશીલ છે અને જો પાણી વિચારીએ તો પાણી પર જેણે એમને ઢોળેલું હોય તો એની મેળે જ ઉડી જતું હોય છે તો પેટ્રોલ એની બાષ્પશીલતા વધુ છે પાણી છે તો એની બાષ્પશીલતા ઓછી છે પણ બંને બાષ્પશીલ જ કહેવાય બરાબર છે પાણી અને પેટ્રોલ બંને જ બાષ્પશીલ પદાર્થો કહેવાય છે બાષ્પશીલનો મતલબ સળગે એવા નથી સમજવાના બરાબર બાષ્પશીલનો મતલબ કે જેનું વાતાવરણના તાપમાને જે રેગ્યુલર રૂમ ટેમ્પરેચર છે રૂમ ટેમ્પરેચર પર તેનું બાષ્પમાં રૂપાંતર થતું હોય છે બરાબર એને જ કહેવાય બાષ્પશીલ પદાર્થો બાષ્પશીલ પ્રવાહી અથવા બાષ્પશીલ ઘન જેમ કે ઘન છે બાષ્પશીલ કપૂર છે બરાબર એનું ફટાફટ વાયુમાં રૂપાંતર એટલે કે બાષ્પમાં રૂપાંતર થઈ જતું હોય છે તો પેટ્રોલ વધુ બાષ્પશીલ કહેવાય પાણી ઓછું બાષ્પશીલ કહેવાય ઓકે બાષ્પદબણ સમજવા માટે આપણે જોઈએ હવે બાષ્પદબણ પ્રવાહીનું બાષ્પ દબાણ અત્યારે આપણે જે બાષ્પદબાણની વાત કરશું હંમેશા પ્રવાહી માટે ચેક કરશું તો બાષ્પદબાણ માટે જોઈએ કે આપણે કોઈ પણ એક બાષ્પશીલ પ્રવાહી બાષ્પશીલ પ્રવાહી એને આપણે એક પાત્રમાં ભરેલું છે બરાબર છે બાષ્પશીલ પ્રવાહીને આપણે કોઈ પણ એક પાત્રમાં ભરેલું છે આ પાત્રને આપણે બંધ કરી દઈ છીએ આ બંધ પાત્ર છે બરાબર આપણે ઉપરથી એને બંધ કરી દીધું છે જે એર ટાઈટ છે એની અંદર હવે કાંઈ પણ દ્રવ્ય કે હવાના સંપર્કમાં આવી શકવાનું નથી આ રીતે એનું ટાઈટ આપણે કરી દીધું છે ઉપરથી બંધ કરી દીધું છે પાત્રમાં એક આપણું બાષ્પશીલ પ્રવાહી છે એને આપણે સામાન્ય રીતે દ્રાવક તરીકે પણ દર્શાવી શકીએ અને આપણે લખી શકીએ અહીંયા દ્રાવક લખી શકીએ અથવા તો લખી શકીએ બાષ્પશીલ દ્રાવક અથવા તો બાષ્પશીલ પ્રવાહી આપણે અત્યારે કોમન ભાષામાં લખશું બાષ્પશીલ દ્રાવક ઓકે તો આ જગ્યાએ આપણો બાષ્પશીલ દ્રાવક ભરેલો છે હવે શું થશે તો બાષ્પશીલ દ્રાવક છે તો આ તો ખુદ એની પોતાની એક કેરેક્ટરિસ્ટિક કે પોતાના ગુણધર્મ મુજબ એ હંમેશા બાષ્પમાં રૂપાંતર થવાનો ગુણધર્મ ધરાવશે એ સપાટી ઉપરના જે અણુઓ હશે એ બધા બાષ્પમાં રૂપાંતર પામશે સપાટી ઉપરના અણુઓ છે એ બધા બાષ્પમાં રૂપાંતર થવા મળશે એટલે કે બધા બાષ્પ અવસ્થામાં જવા મળશે હવે બાષ્પ અવસ્થામાં જવા મળશે પણ પ્રોબ્લેમ એવો થશે કે આ પાત્ર તો આખું બંધ છે બરાબર પાત્ર આખું બંધ છે એટલે કે એને પાત્રમાંથી બહાર નીકળી શકવાના નથી આ જે વાયુમાં અણુઓ છે જે બાષ્પના અણુઓ છે એ બા પાત્રની બહાર નીકળી શકશે નહીં એવા સમયે શું થવાનું છે એવા સમયે પ્રવાહીમાંથી વાયુ એટલે કે પ્રવાહીમાંથી બાષ્પ અને પછી અમુક સમય પછી જેમ આપણે સંતુલન ચેપ્ટરમાં ભણ્યા હતા એમ તમને યાદ હશે કે અમુક સમય પછી એની અંદર શું થવાનું છે સંતુલન સ્થપાશે એટલે કે પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી આ ક્રિયાનો વેગ સમાન થશે એવા સમયે એની ઉપર એનું સંતુલન સ્થપાશે એટલે કે જેટલા અણુઓ બાષ્પમાં હોય એ અણુઓની સંખ્યા અચળ રહેતી હોય બરાબર પ્રવાહીમાંથી બાષ્પમાં નવા પાંચ અણુઓ આવે તો બાષ્પમાંથી પ્રવાહીમાં બીજા પાંચ અણુઓ પાછા રૂપાંતર પામે આવું આપણે સંતુલન ચેપ્ટરની અંદર શરૂઆતના લેક્ચરમાં ભણ્યા હતા જ્યારે આપણે પ્રવાહી અને વાયુનું સંતુલન ભણતા હતા ત્યારે પણ વાત કરેલી હતી કે પ્રવાહી અને વાયુનું સંતુલન ભણીએ છીએ આ જ વસ્તુ ફરી પાછી બારમા ધોરણમાં બાષ્પ દબાણના સ્વરૂપે આપણી પાસે આવશે તો આ બાષ્પ દબાણ દર્શાવે છે બાષ્પ દબાણ છે હવે શું થાય છે આમાં દબાણ કયું ગણવાનું તો હવે વાત કરીએ મેઇન આપણા દબાણની જેની આપણે ચર્ચા કરતા કરવાની છે હવે જોઈ છે કે અહીંયાથી આપણા અણુઓ છે જે વાયુના અણુઓ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થયા વાયુમાંથી પાછો પ્રવાહીમાં રૂપાંતર થાય છે ઓકે આ કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે આની અંદર બરાબર એટલે કે આ સમયે સંતુલન સ્થપાઈ ગયું છે અહીંયા સંતુલનમાં તો આવી જ ગયું છે આ બાષ્પમાંથી વાયુ બાષ્પમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી બાષ્પ આ ક્રિયાનો વેગ સમાન થઈ ગયો હવે આવા સમયે સંતુલન સ્થપાઈ જાય એવા સમયે બાષ્પના અણુઓ બાષ્પમાં જેટલા અણુઓ ગયા હોય એ બાષ્પના અણુઓ દ્વારા બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર બાષ્પના અણુઓ દ્વારા આ પ્રવાહીની સપાટી છે તો પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે તે દબાણને બાષ્પ દબાણ કહે છે તો બાષ્પ દબાણની વ્યાખ્યા ફરીથી એક વખત તો આપણે બાષ્પ દબાણની જો વ્યાખ્યા વિચારીએ તો કોઈપણ બાષ્પશીલ દ્રાવકને બંધ પાત્રમાં લેવામાં આવે છે ત્યારે શરૂઆતમાં આપણે જે વાત કરી એને આપણે આપણે કી વ્યાખ્યામાં બનાવશું જો કોઈ પણ એક બાષ્પશીલ દ્રાવકને બાષ્પશીલ દ્રાવકને બંધ પાત્રમાં લેવામાં આવે છે ત્યારે બરાબર તો બાષ્પશીલ દ્રાવક હતો એને આપણે બંધપાત્રમાં લીધો છે ત્યારે બાષ્પ વાયુ પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી આ ક્રિયાનો વેગ સમાન થાય અને સંતુલન સ્થપાય છે બરાબર જ્યારે બાષ્પશીલ દ્રાવકને બંધ પાત્રમાં લેવામાં આવે ત્યારે પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી બનવાની ક્રિયાનો વેગ સમાન થાય છે અને સંતુલન સ્થપાય છે આ સમયે બાષ્પના અણુઓ દ્વારા આ સમયે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગતું હોય તે દબાણને બાષ્પ દબાણ કહે છે તો આપણે જોઈએ આની વ્યાખ્યા આખી લખી હવે તો બાષ્પ દબાણની વ્યાખ્યા શું છે કે બાષ્પશીલ પ્રવાહીને અથવા તો બાષ્પશીલ દ્રાવકને કોઈ એક બંધપાત્રમાં લેવામાં આવે છે ત્યારે પ્રવાહીમાંથી બાષ્પ ત્યારે પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી પ્રવાહી બનવાની બાષ્પમાંથી પ્રવાહી બનવાની ક્રિયાનો વેગ સમાન થાય છે અને સંતુલન છે તો હજી આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ વ્યાખ્યામાં અડધું પૂરું થયું બાષ્પશીલ દ્રાવકને કોઈ એક બંધ પાત્રમાં લેવામાં આવે છે ત્યારે પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી બનવાની ક્રિયાનો વેગ સમાન થાય છે અને સંતુલન સ્થપાય છે આ સમયે આ સમયે બાષ્પના અણુઓ દ્વારા આ સમયે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર આ સમયે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર પ્રવાહીની સપાટી પર લાગતા દબાણને લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે બરાબર આ સમયે બાષ્પના અણુઓ દ્વારા બાષ્પના બધા અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે છે તે દબાણને બાષ્પ દબાણ કહે છે તો આ થઈ ગઈ બાષ્પ દબાણની વ્યાખ્યા જે વ્યાખ્યા વ્યાખ્યાને સારી રીતે સમજવાની અને યાદ રાખવાની છે કારણ કે દબાણ પરથી જ હવે પછીના આના પછીના લેક્ચરના આપણે બે નિયમો ભણવાના છે રાઉલના નિયમો છે એ આખો જ રાઉલનો નિયમ બાષ્પ દબાણ પર જ આધાર રાખે છે બરાબર તો દબાણ એટલે શું એ હવે તમને ક્લિયર થઈ ગયો હશે હવેનો ટોપિક આપણે જોઈશું સંખ્યાત્મક ગુણધર્મ આપણને ખબર પડી ગઈ કે બાષ્પ દબાણ એટલે શું છે તો બાષ્પ દબાણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે તો સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ અને એ આખો એક્ઝેક્ટ ક્લિયર કરી દઈએ તો હવેનો ટૉપિક છે આપણો સંખ્યાત્મક ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મો એટલે આ મિનિંગ એવો થાય કે એવા ગુણધર્મો કે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખતા હોય છે બરાબર છે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે એટલે સંખ્યાત્મક ગુણધર્મ એટલે આપણે ટૂંકમાં એની વ્યાખ્યા કરવી હોય તો લખી શકીએ કે એવા ગુણધર્મો કે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે આવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય તો હવે દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર કેવી રીતે રાખે એ હવે આપણે ચર્ચા કરીએ બરાબર છે દ્રાવ્ય કણની સંખ્યા ઉપર કેમી આધાર રાખે છે એની ચર્ચા કરી લઈ અને એ આપણે એક્ઝેક્ટ એકવાર ક્લિયર કરીએ તો જો આપણે એક બંધ પાત્ર લઈ છીએ આપણું આ પાત્ર છે આ બંધપાત્ર આની અંદર એક પ્રવાહી ભરેલું છે બરાબર છે જે છે બાષ્પશીલ દ્રાવક છે જે પ્રવાહી છે એ આપણો બાષ્પશીલ દ્રાવક આની અંદર ભરેલો છે બાષ્પશીલ દ્રાવક તરીકે આપણે કાંઈ પણ લીધું હોય પેટ્રોલ લીધું હોય છે પાણી લીધું હોય અથવા તો ઇથેનોલ મિથેનોલ કે કોઈ કાર્બનિક દ્રાવકો પણ લઈ શકીએ તો અહીંયા એક આપણો બાષ્પશીલ દ્રાવક લીધેલું છે હવે આ દ્રાવકની અંદર જો દ્રાવકમાંથી આવા અણુઓ તો બાષ્પમાં જતા જ હશે તો આ એક દ્રાવક છે એવી ધારી લઈએ આપણે કે એની સપાટી પર આ જે આપણો દ્રાવક છે આ દ્રાવકની સપાટી પરના અણુઓ છે એ હંમેશા બાષ્પમાં જવા માટે તૈયાર હોય બરાબર કારણ કે એને અંદરની બાજુ આકર્ષણ લાગતું હોય ઉપરથી કોઈ આકર્ષણ ન હોય એટલે ઉપરની બાજુ જવા માટે તૈયાર હોય છે તો આ ટોટલ આપણે અણુઓ અહીંયા દોયરા છે એવું ધારો કે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ટોટલ દસ અણુઓ છે બરાબર આ દસ અણુઓ બાષ્પમાં જવા માટે રેડી છે બરાબર અહીંયાથી બાષ્પમાં જઈ શકે એમ છે તો આ શરૂઆતના દસ જ અણુઓ બાષ્પમાં જશે અને એવું ધારી લઈ કે આની કેપેસિટી પણ એટલી જ હોય આ જે આપણું દ્રાવક છે આની કેપેસિટી પણ એટલી જ છે કે જેમાં ખાલી દસ અણુઓ જ બાષ્પમાં રહી શકે છે ત્યાર પછીથી વધારાના અણુઓ બાષ્પમાં રહી શકશે નહીં તો આ એક થઈ ગયો આનાથી આપણને બાષ્પ દબાણ મળશે આ દસ અણુઓ દ્વારા જે દબાણ લાગશે એ દબાણને આપણે બાષ્પ દબાણ કહેશું તો આ એક વાત થઈ હવે બીજી કંડિશન એવું વિચારીએ કે આની અંદર આપણે શું લીધું છે અત્યારે શુદ્ધ દ્રાવક લીધો છે બરાબર છે શુદ્ધ દ્રાવક છે અથવા શુદ્ધ શુદ્ધ બાષ્પશીલ દ્રાવક લીધો છે કે જે બાષ્પમાં રૂપાંતર પામે છે બીજું બીજું પાત્ર આપણે એવું જ લઈ એની અંદર એ જ દ્રાવક ભરવાનો છે જે દ્રાવક પહેલામાં હતો એ જ દ્રાવક આપણે એની અંદર ભરીએ છીએ બીજા પાત્રમાં પણ બરાબર પણ આવા સમયે આની અંદર આપણે એક અબાષ્પશીલ દ્રાવ્ય પણ ઉમેરી દઈએ છીએ તો આની અંદર હવે મિશ્રણ છે એક તો છે શુદ્ધ દ્રાવક પ્લસ અબાષ્પશીલ દ્રાવ્ય તો દ્રાવ્ય છે કે જે અબાષ્પશીલ છે જે અબાષ્પશીલ દ્રાવ્ય છે એનું ઉદાહરણ લઈએ તો જેમ કે એનએસસીએલ છે બી ટુ છે એલ થ્રી છે આ બધા અબાષ્પશીલ છે એટલે કે એને એમને પૈડા પૈડા એ બાષ્પમાં રૂપાંતર થતા નથી તો આને આપણે આ દ્રાવકની અંદર ઓગાળી દઈએ છીએ બરાબર હવે આપણો શુદ્ધ દ્રાવક છે એની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળેલો છે હવે શું કન્ડિશન ક્રિએટ થશે તો આપણને ખ્યાલ હતો એમ કે સપાટી ઉપર કેટલા અણુઓ હતા આ વખતે બાષ્પશીલ દ્રાવકના દસ અણુઓ રહી શકે છે બરાબર આ સપાટી ઉપર એના દસ અણુઓ રહેલા છે પણ હવે આપણે આની અંદર ઓગાળેલું છે હજી એને સીએલ પણ ઓગાળેલું છે આખાની અંદર આપણે એનએસીએલ નાખેલું છે તો એનએચ કેટલા અણુઓ છૂટા પડશે જો એનએસસીએલને આપણે પાણીમાં દ્રાવ્ય કર્યો હોય તો એના ટોટલ બે આયનો છૂટા પડે એને પ્લસ અને સીએલ માઇનસ તો ધારી લઈ ગયા આની અંદર એક સોડિયમ આયન છે અહીંયા સપાટી ઉપર હવે એનએસસીએલ પણ રહેલું હશે સોડિયમ આયન છે અને એનો ક્લોરાઇડ આયન છે તો સોડિયમ અને ક્લોરાઈડ બંને આયનો સપાટી ઉપર રહેલા છે અત્યારે આપણે ધાર્યા મુજબ એક જ આયન છે એક જ અણુને છૂટો પાડ્યો એને સીએલને અને એનું આયનીકરણ કરી અને એ સપાટી ઉપર રાખ્યા છે તો આપણે એમ ધારી શકીએ કે સપાટી ઉપર એક એને પ્લસ અને સીએલ માઇનસ બંનેના એક એક આયનો ફક્ત રહેલા છે અને બાકીના આઠ અણુઓ એ આપણા શુદ્ધ દ્રાવકના છે બરાબર હવે શું થઈ શકે તો કે હવે જો બાષ્પમાં જવા માટે શુદ્ધ દ્રાવકના અણુઓ ઓછા થઈ ગયા હવે કેટલા અણુઓ અણુઓવૈધા છે ફક્ત આઠ અણુઓ વૈધા બરાબર હવે આઠ જ અણુઓ છે આની પાસે પહેલાં દસ અણુઓ હતા હવે આ બીજું છે એની અંદર ફક્ત કેટલા અણુઓ મળ્યા છે આઠ અણુઓ તો આઠ જ અણુઓ મળ્યા બરાબર આ એટલે એની અંદર શું થયું હશે આઠ અણુઓ મળ્યા તો બાસ્પદબાણમાં ફેરફાર થયો હશે ને આ બાષ્પદબાણ દસ અણુના લીધે લાગતું હતું આ બાષ્પદબાણ હવે આઠ જ અણુઓના લીધે લાગશે તો બાષ્પદબાણ ઓછું થયું હશે ઓકે તો એને કોના ઉપર આધાર રાખ્યો બાષ્પદબાણ ઘટ્યું એ આધાર રાખ્યો છે એને પ્લસ અને સીએલ માઇનસ આયનો ઉપર એટલે કે સંખ્યા કણો ઉપર આધાર રાખ્યો એની અંદર કેટલી સંખ્યામાં કણ રહેલા છે એના ઉપર આધાર રાખ્યો છે બરાબર હજી આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ આ બંધ જ છે પાત્ર બંધ પાત્રની અંદર આપણે ફરીથી પાછું શુદ્ધ પાણી ભરેલું છે શુદ્ધ દ્રાવક છે આપણો એમાં આપણો જે અબાષ્પશીલ દ્રવ્ય પહેલી વખતમાં એને સીએલ દ્રાવ્ય કરેલો હતો એમ આપણે આ બીજા ઉદાહરણની અંદર હવે બીજો એક દ્રાવક બાદ બીજો દ્રાવ્ય કરશું શુદ્ધ દ્રાવક પ્લસ બી ટુ બરાબર આની અંદર આપણે બી ટુ હવે દ્રાવ્ય કરશું તો પાછી પરિસ્થિતિ સેમ આવીને ઊભી રહેશે કે ભાઈ શરૂઆતમાં સપાટી ઉપર દસ અણુઓ શુદ્ધ દ્રાવકના રહેલા હતા બરાબર અને હવે એની અંદર આપણે ઓગાળેલું છે બી ટુ તો આનું આયનીકરણ થઈ અને આઈ એનો છૂટા પડશે બી પ્લસ ટુ અને બે સી માઇનસ ટોટલ ત્રણ આયનો છૂટા પડશે આનું આયનીકરણ કરીને કુલ આપણને બે આયનો છૂટા પડ્યા હતા હવે બી એ ટુને આપણે એક જ અણુ દ્રાવ્ય કર્યો હોય તો એની અંદરથી ટોટલ ત્રણ આયનો છૂટા પડશે તો હવે શું થશે તો આની અંદર સપાટી ઉપર હવે ત્રણ અણુઓ રહી શકશે આ બીએ પ્લસ ટુ આ એક સીએલ માઇનસ આ બીજો સીએલ માઇનસ આ રીતે આમાં હવે ત્રણ પરમાણુઓ સપાટી ઉપર ત્રણ આયનો રહેલા હશે તો હવે આમાં થઈ જશે કે સાત જ પરમાણુઓ અથવા તો સાત જ અણુઓ દ્રાવકના બરાબર છે એ જ ફક્ત સપાટી ઉપરથી બાષ્પમાં જઈ શકશે તો બાષ્પમાં આવા સમયે અહીંયા સાત જ પરમાણુઓ જઈ શકે છે આમાં આઠ જઈ શકતા હતા આમાં દસ જઈ શકતા હતા તો જેમ જેમ દ્રાવ્ય કણની સંખ્યા વધતી ગઈ એમ બાષ્પદબાણમાં ઘટાડો જોવા મળ્યો તો બાષ્પદબાણ છે એ બાષ્પ દબાણની અંદર થતો ઘટાડો બાષ્પદબાણમાં ઘટાડો તો જુઓ પહેલાંમાં કેટલો ઘટાડો થયો આ આપણું પેલું એક્ઝામ્પલ છે બરાબર આ બીજું છે ને આ ત્રીજું છે પહેલી કંડિશન બીજી અને ત્રીજી કંડિશન તો પહેલાંમાંથી જ્યારે બીજું બનાવ્યું ત્યારે એની અંદર કેટલો ઘટાડો જોવા મળ્યો તો કે દસ માઇનસ આઠનો ઘટાડો એટલે ભાઈનો બેનો ઘટાડો થયો આ થયો છે ઘટાડો ધ્યાન રાખીને સમજજો આ ઘટાડો છે બરાબર પછી દસમાંથી થઈ ગયા છે અહીંયા સાત અહીંયાનો તો આમાં જોઈએ તો બીજી ગણતરી દસમાંથી સાત બાદ કરીએ તો આવે છે ત્રણ તો પાછો એનો ઘટાડો કેટલો થયો છે ત્રણનો ઘટાડો થયો બરાબર તો આપણે આના ઉપરથી એવું કહી દીધું કે જો દ્રાવ્યકણની સંખ્યા બે હતી તો ઘટાડો બેનો હતો દ્રાવ્યકણની સંખ્યા ત્રણ હતી તો ઘટાડો ત્રણનો હતો એનો મતલબ એવો થયો કે જેમ દ્રાવ્યકણની સંખ્યામાં વધારો થાય છે એમ બાષ્પદબાણમાં થતો ઘટાડો બાષ્પદબાણમાં થતો ઘટાડો પણ વધે છે ધ્યાન રાખીને સમજજો બાષ્પ દબાણનો ઘટાડો વધે છે બાષ્પ દબાણ વધતું નથી બાષ્પ દબાણ હંમેશા ઘટતું હોય છે પણ એની અંદર જે ઘટાડો થાય છે એ ઘટાડાનું મૂલ્ય મોટું હોય છે જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે એમ બાષ્પ દબાણનો ઘટાડો પણ વધે છે તો એનો મતલબ એવો થાય કે બાષ્પ દબાણનો ઘટાડો બાષ્પ દબાણનો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે કે બાષ્પદબાણમાં જે ઘટાડો થાય છે એ કોના ઉપર આધાર રાખે છે જે આયનો હતા જે આયનોની સંખ્યા હતી એ આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે તો આયનોની સંખ્યા ઉપર આધાર રાખતો હોય તો એ બાષ્પદબાણનો ઘટાડો એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય છે બરાબર ત્યાર પછી તો હવે અહીંયા સંખ્યાત્મક ગુણધર્મ એટલો શું એ તમને હવે ખ્યાલ આવી ગયો છે બરાબર કે જ્યારે બાષ્પદ દબાણનો ઘટાડો કરવામાં આવે છે બાષ્પ દબાણ ઘટે છે એ ઘટાડો છે એ હંમેશા સંખ્યાત્મક ગુણધર્મ હોય છે એ દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર રાખતું હોય છે દ્રાવ્યકણની સંખ્યા વધારે હોય તો એ ઘટાડો પણ મોટો થાય બરાબર તો આ વાત હતી સંખ્યાત્મક ગુણધર્મની તો સંખ્યાત્મક ગુણધર્મ હવે તમે સમજી શકો છો કે સીએલમાં સંખ્યા કણો દ્રાવ્ય કણો બે હોય બીએસીએલ ટુમાં ત્રણ હોય એલ સીએલ થ્રીમાં ટોટલ ચાર હોય તો જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે એમ આની અંદર સંખ્યાત્મક ગુણધર્મોમાં ફેરફાર પણ મોટો થાય બરાબર એટલે કે બાષ્પદ દબાણનો ઘટાડો મોટો થાય પછી આ સિવાયના બીજા જે સંખ્યાત્મક ગુણધર્મો છે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે એના અત્યારે ફક્ત નામ લખીએ છીએ એના વિશે ડિટેલમાં ચર્ચા એ આપણે જે તે ટાઈમે જ્યારે જે ચેપ્ટરમાં જ્યાં પહોંચશું ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ પણ અત્યારનો આપણો મેઇન ટોપિક સમજવાનો હતો સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું એ આપણું અહીંયા કામ કમ્પ્લીટ થયું તો જોઈએ બીજા ઉદાહરણો કે બાષ્પદબાણનો ઘટાડો આ સંખ્યાત્મક ગુણધર્મ છે ત્યાર પછી ઉત્કલન બિંદુના ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુનો વધારો આ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે પછી છે ઠાર બિંદુમાં ઘટાડો એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે ને ચોથું છે અભિસરણ દબાણ અભિસરણ દબાણ છે આ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે તો આ ચાર સંખ્યાત્મક ગુણધર્મો છે કે જે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે તો દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખતા એવા ચાર ગુણધર્મ ધ્યાન રાખીને યાદ રાખજો બાષ્પ દબાણનો ઘટાડો એટલે કે બાષ્પદબાણનો ઘટાડો સંખ્યાત્મક છે પણ બાષ્પદબાણ સંખ્યાત્મક નથી બરાબર એવી રીતે ઉત્કલન બિંદુનો વધારો આખો ગુણધર્મ ઉત્કલન બિંદુનો વધારો આ સંખ્યાત્મક ગુણધર્મ છે પણ ઉત્કલન બિંદુ આ સંખ્યાત્મક ગુણધર્મ છે નહીં એવી જ રીતે ઠાર બિંદુમાં થતો ઘટાડો સંખ્યાત્મક છે પણ ઠાર બિંદુને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાતું નથી અને અભિસરણ દબાણ એ પોતે જ સંખ્યાત્મક ગુણધર્મ છે એ જે તે ટાઈમે આપણે જ્યાં પહોંચશું ત્યારે આપણે એના વિશે ભણશું તો સૌથી પહેલું કામ આપણે આજે ભણવાનું હતું એ હતું બાષ્પ દબાણ અને બીજું હતું સંખ્યાત્મક ગુણધર્મ તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી ગયો નેક્સ્ટ લેક્ચરમાં રાઉલ્ટના નિયમો ભણશું કે જેમાં બાષ્પ દબાણનો ઉપયોગ કરવાનો છે થેન્ક યુ જય સ્વામિનારાયણ